હેલો ફ્રેન્ડ્સ ઓકટેટ લાઈવ સ્કૂલમાં આપનું સ્વાગત છે જ્યાં તમને મળે છે લવિંગ ટુ લર્ન અને લર્નિંગ ટુ લવ છેલ્લા લેક્ચરમાં આપણે ત્રિકોણમિત્તીય પ્રતિવિધિઓનો ખ્યાલ મેળવ્યો હતો કંઈક સૂત્રો જોયા હતા અને એ જ સૂત્રોનો ઉપયોગ કરી થોડાક ત્રિકોણમિત્તીય મૂલ્યોના ખૂણાઓ મેળવ્યા હતા આજે એ જ સૂત્રોનો ફરી પાછો ઉપયોગ કરી અને તે સૂત્રને ગણતરીમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તેનો આજે આપણે ખ્યાલ મેળવવાના છીએ તો આગળ વધીએ સાબિત કરવાનું છે થ્રી સાઇન ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ થ્રી એક્સ માઇનસ ફોર એક્સ ક્યુબ યાદ રાખો બાળકો ત્રિકોણમિતિની અંદર સાબિતીના દાખલા આપણે જાણીએ છીએ તેમ ત્રણ રીતે થઈ શકે એક તો એલએચએસ પરથી આરએચએસ જઈ શકાય આરએચએસ પરથી એલએચએસ આવી શકાય અથવા તો એલએચએસ આરએચએસ બંનેના પરિણામને આપણે સમાન બતાવી શકીએ છીએ કઈ બાજુથી કઈ બાજુ તરફ જવું તેનું મૂલ્ય આપણને રકમ પરથી ખ્યાલ આવશે મોટી રકમ આપેલી હોય એટલે કે ઘણી બધી ગણતરીઓ આપેલી હોય ત્યાંથી આપણે શરૂઆત કરીશું અને નાના મૂલ્ય તરફ આગળ વધીશું અહીંયા જોઈ શકીએ છીએ કે આર એચએસની અંદર આપણને સાઇન ઇનવર્સ થ્રી એક્સ માઇનસ ફોર એક્સ ક્યુબ આપેલું છે તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ છીએ તો સૌથી પહેલાં લઈએ આરએચએસ સાઇન ઇનવર્સ ઓફ સાઇન જો આપણને મળે અને થી સાઇનના પ્રદેશમાં હોય તો આપણે સાઈન ઇનવર્સ અને સાઈન દૂર કરી શકીએ છીએ એનો મતલબ એ થાય કે બહાર સાઈન ઇનવર્સ છે તો મારે અંદર સાઈન થીટા સેટ કરવું પડશે તો આપણે જાણીએ છીએ કે સાઈન થ્રી નું સૂત્ર છે થ્રી સાઈન થીટા માઇનસ ફોર ક્યુબ થીટા જો જો હું એક્સ બરાબર સાઈન થીટા ધારીશ તો અહીંયા સેટ થઈ જશે તો ધારો કે બરાબર માટે થીટા બરાબર સાઈન ઇનવર્સ એક્સ તો સાઈન ઇન્વર્સ ઓફ કિંમત મૂકી દઈએ એક્સની જગ્યાએ સાઈન થીટા માઇનસ ફોર સાઈન ક્યુબ થી સાઇન ઇનવર્સ ઓફ અહીંયા થઈ જશે સાઈન થ્રી થીટા તો હવે સાઈન ઇનવર્સ અને સાઈનને દૂર કરી શકાય પરંતુ ક્યારે કે જો થ્રી થીટા સાઈનના પ્રદેશમાં હોય તો સૌથી પહેલા આપણે ચેક કરી લઈશું આપણને એક્સ આપેલો છે વન બાય ટુ થી માઇનસ વન બાય ટુથી વન બાય ટુમાં છે તો માઇનસ વન બાય ટુ લેસોર ઇક્વલ ટુ એક્સ લેસોર ઇક્વલ ટુ વન બાય ટુ માઇનસ વન બાય ટુ ક્યાં આવેલો છે સાઈન માટે તો જ્યારે પણ સાઈનમાં માઇનસ આપે એ સમયે આપણે ચોથા ચરણની વેલ્યુ કન્સિડર કરીશું કારણ કે સાઈનનો જે પ્રદેશ છે તે માઇનસ ફાય બાય ટુથી ફાય બાય ટુ છે અને કોષમાં જ્યારે માઇનસ આપે એ સમયે આપણે બીજા ચરણને ધ્યાનમાં લઈશું કારણ કે કોષનો જે પ્રદેશ છે જેઓથી પાય છે તો માઇનસ પાય બાય ટુ માટે સાઈન માઇનસ પાય બાય સિક્સ લેસોર ઇક્વલ ટુ સાઇન થિટા લેસોર ઇક્વલ ટુ સાઇન પાઈ બાય સિક્સ ચોથું ચરણ અને પેલું ચરણ આપેલું છે ચોથા અને પેલા ચરણમાં સાઈન વધતું વિધેય છે તેથી સાઈનને હું દૂર કરી શકીશ તો માઇનસ ફાઈવ બાય સિક્સ લેસોર ઇક્વલ ટુ થીટા લેસોર ઇક્વલ ટુ ફાઇ બાય સિક્સ મારે થ્રી થીટા જોઈએ છે ત્રણ વડે ગુણાકાર કરી દઈએ તો ત્રણ વડે ગુણાકાર કરીશું તો માઇનસ ફાઈ બાય ટુ લેસોર ઇક્વલ ટુ થ્રી થીટા લેસોર ઇક્વલ ટુ ફાઈ બાય ટુ એનો મતલબ એ થયો કે સાઈનના પ્રદેશની અંદર થ્રી થીટા આવેલો છે તો આપણે અહીંયા લખી શકીએ ઇક્વલ ટુ થ્રી થીટા

ટેન ઇન વર્સ ટુ બાય ઇલેવન પ્લસ ટેન ઇન વર્ષ સેવન બાય ટ્વેન્ટી ફોર તો આપ જોઈ શકો છો કે પ્રથમને એક્સ કહીએ બીજાને વાય કહીએ તો બંનેનું મલ્ટિપ્લિકેશન લેસ દેન વન છે તો ડાયરેક્ટ સૂત્ર વાપરી શકાશે ટેન ઇન વર્ષ એક્સ પ્લસ વાય અપોન વન માઇનસ ટુ ટેન ઇન વર્ષ લસા લઈશું તો બંનેનો છેદ સમાન છે તો છેદ દૂર થઈ જશે તો લસા આપણને મળે છે ટુ ફોર ઉપર થશે ચોવીસ દુ અડતાલીસ વત્તા સત્યોતેર ડિવાઈડ બાય નીચે આવશે ટુ સિક્સટી ફોર માઇનસ સાત દુ ચૌદ ટેન ઇન વર્ષ સરવાળો કરીએ તો એકસો પચીસ છેદમાં નીચે આવે છે બસો પચાસ તો અહીંયા આપેલું છે ટુ ટેન ઇનવર્સ વન બાય ટુ પ્લસ ટેન ઇનવર્સ વન બાય ટુ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ ઇલેવન બાય ટુ આઈડિયલી આપણી પાસે ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ હોય એનો મતલબ કે કોઈ સહગુણક ટેન ઇનવર્સના મલ્ટિપલમાં ન હોવો જોઈએ જ્યારે અહીંયા ટુ આપેલો છે તો એને આપણે ટુ ટાઈમ્સ બે અલગ અલગ રીતે લખી દઈએ તો ટેન ઇનવર્સ વન બાય ટુ પ્લસ ટેન ઇનવર્સ વન બાય ટુ થશે અને જે આપણું સૂત્ર છે તે જ વાપરીએ તો આપણને અહીંયા મળશે તો એલએચ લઈએ ટેન ઇનવર્સ વન બાય ટુ ટુ ટેન ઇનવર્સ વન બાય ટુ પ્લસ ટેન ઇનવર્સ

તો અહીંયા વન બાય ફોર થશે તો ચાર 1 એક એટલે અહીંયા ત્રણ આવશે અને એ જે ચાર છે તે ઉપર વઈ જશે તમારી પાસે ફોર બાય થ્રી છે અને અહીંયા વન બાય ટુ છે બંનેનો ગુણાકાર કરીએ એટલે થશે ટુ બાય થ્રી લેસ ધેન વન આવે છે તો ફરી પાછું ટેન ઇન વર્ષ એક્સ પ્લસ વન માઇનસ એક્સ વાય તો ઇક્વલ ટુ ટેન વર્ષ બંનેમાં છ લસા આવશે લસા નીકળી જશે તો ઉપર થશે ચાર દુ આઠ વધતા ત્રણ અને નીચે થશે છ ઓછા ચાર ટેન વર્ષ અગિયારના છેદમાં બે ઇક્વલ ટુ આરએચ ટેન ઇનવર્સ અંડર રૂટ વન પ્લસ સ્ક્વેર માઇનસ વન અપન એક્સ જ્યારે આ રીતના સમ આવે એ સમયે આપણે એક્સનું મૂલ્ય ધારવાનું હોય છે જ્યારે વન આવે તો નિત્ય સમની આપણને ખબર છે કે વન ટેન સ્ક્વેર થીટા આપણે સેટ કરી શકીએ છીએ તો એક્સની જગ્યાએ આપણે ટેન થીટા ધારી લઈશું ધારો કે એક્સ બરાબર ટેન થીટા માટે થીટા બરાબર ટેન ઇન વર્ષ એક્સ આપણે મૂલ્ય મેળવવાનું છે તો ટેન ઇન વર્ષ રૂટ વન પ્લસ સ્ક્વેર માઇનસ વન અપન એક્સ કિંમત લઈશું ટેન ઇન વર્ષ રૂટ વન ટેન સ્ક્વેર થીટા માઇનસ વન અપન એક્સ એટલે ટેન થી ઇક્વલ ટુ ટેન ઇન વર્ષ વન પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે સેક્સ સ્ક્ર થીટા અને સેક્સ સ્ક્વેર થીટા નું રૂટ એટલે સેકથીટા તો સેકથીટા માઇનસ વન અપોન ટેન થીટા ટેન ઇન વર્ષ વન અપન કોટા લઈએ અને નીચે સાઈન અપન કોઈટા લઈએ તો બંનેના એલસીએમમાંથી કોસ કોટા નીકળી જશે તો અહીંયા થશે વન માઇનસ કોઈન થી માઇનસ કોટા ટુ સાઇન સ્ક્વેર અને નીચે સાઈન થીટા એટલે ટુ સાઇન થીટા બાય ટુ કોટા બાય ટુ આપ જોઈ શકો છો ટુ ટુ કટ થઈ જશે એક સાઈન કટ થઈ જશે તો સાઈન અપન કોષ એટલે ટેન ઠીટા મળે છે તો ઇક્વલ ટુ ટેન ઇનવર્સ ઓફ ટેન ઠીટા બાય ટુ તો ટેન ઇનવર્સ અને ટેનને દૂર કરી દઈએ તો અહીંયા રહેશે થીટા બાય ટુ પણ ઠીટા એટલે ટેન ઇનવર્સ એક્સ તો કે વન આફ ટેન ઇનવર્સ એક્સ આ મળે છે સૂત્ર કિંમત મૂકીને સાબિત કરીએ તો ઇક્વલ ટુ ટેન ઇન વર્ષ ચલો અંડર રૂટમાં

અને ટેન સ્ક્વેરનું સ્કવેર રૂટ લઈએ એટલે ટેન થશે તો એક્સ બાય ટુ માટે ચેક કરી લઈએ આપણે તો અહીંયા આપણને આપેલું છે ઝીરો લેસ દેન એક્સ લેસ દેન પાય માટે હવે ટેનની અંદર એક્સ બાય ટુ સૌથી પહેલાં આપણે જોવું છે તો બાય ટુ કરી દઈશ તો ઝીરો લેસ દેન એક્સ બાય ટુ લેસ દેન એટલે કે પ્રથમ ચરણ છે અને પ્રથમ ચરણમાં ટેન કેવું વિધેય છે ધન છે એટલા માટે જ જ્યારે સ્ક્વેર રૂટ લઈએ છીએ ત્યારે આઈડિયલી માનાંક આવે પરંતુ માનાંક નથી લખો પ્રથમ ચરણને લીધે બીજી વસ્તુ હવે ટેનનો પ્રદેશ મારે વેરીફાય કરવો છે તો કે ઝીરોથી પાય બાય ટુ ટેનનો પ્રદેશમાં આવે જ છે તેથી અહીંયા ડાયરેક્ટ આપણે એક્સ બાય ટુ લખી શકીએ છીએ તો આ આપણને તેની કિંમત મળી ગઈ ત્યારબાદ છે ટેન ઇનવર્સ એક્સ આ પ્રકારના દાખલા બોર્ડમાં બે અથવા ત્રણ માર્ક્સની અંદર પૂછાઈ શકે છે સેમ પ્રોસેસ કરવાની છે ટેન ઇનવર્સ છે તો અંદર મારે ટેન લાવવો છે તો અંદર હું ટેન કઈ રીતે સેટ કરી શકીશ તો જો આખા

માઇનસ સાઈન અપન કોસ એટલે ટેન એક્સ આવશે ડિવાઈડેડ બાય વન પ્લસ ટેન એક્સ આવશે હવે જે વન છે તેને હું બાય ટેન પાઈ બાય ફોર લખી શકું છું તેથી અહીંયા તમને મળે છે ટેન ઇન વર્ષ ઓફ વનની જગ્યાએ આપણે ટેન પાઈ બાય ફોર લઈએ માઇનસ ટેન એક્સ વન પ્લસ અહીંયા એકનું મલ્ટિપલ તો હોય જ છે તો ત્યાં હું ટેન પાય બાય ફોર લખી શકું ટેન એક્સ ઇક્વલ ટુ ટેન ઇન વર્સ ઓફ તો આ કોઈ સૂત્ર સેટ થયું હોય એવું લાગે છે ટેન આલ્ફા માઇનસ ટેન બીટા અપોન વન પ્લસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા તો અહીંયા થઈ ગયું ટેન પાય બાય ફોર માઇનસ એક્સ તો હવે મારે પાય બાય ફોર માઇનસ એક્સનો પ્રદેશ નક્કી કરવો પડશે કે તે ટેનના પ્રદેશમાં છે કે નહીં આપણને આપેલું છે ઝીરો લેસ દેન એક્સ લેસ દેન પાય બાય ટુ અહીંયા સુધી આપણે પહોંચવું છે તો સૌથી પહેલાં હું માઇનસનો ગુણાકાર કરીશ તો અસમતા બદલાઈ જશે તો માટે માઇનસ પાય બાય ટુ લેસ માઇનસ એક્સ લેસ ઝીરો ત્યારબાદ બધામાં હું પાય બાય ફોર ઉમેરીશ તો માઇનસ ફાઈવ બાય ટુમાં પાય બાય ફોર ઉમેરીએ તો થશે માઇનસ ફાઈવ બાય ફોર લેસ ધેન ફાઈવ બાય ફોર માઇનસ એક્સ લેસ ધેન ફાઈવ બાય ફોર તો આપ જોઈ શકો છો કે પાય બાય ફોર માઇનસ એક્સ એ માઇનસ ફાઈવ બાય ફોરથી પ્લસ ફાઈવ બાય ફોરમાં એટલે કે ટેનના પ્રદેશની અંદર આવે છે તો હું અહીંયા આવે ફાઈવ બાય ફોર માઇનસ એક્સ લખી શકું છું સ્ક્ર માઇનસ એક્સ સ્ક્ર જીતેક્નું જો આપેલું હોય તો આપણે એક્સ બરાબર ટેનથી લેતા હતા તો સેમ એ જ રીતે જ્યારે એ સ્ક્વેર માઇનસ માઇનસ એક્સ સ્ક્વેર પાછળ આપેલું હોય આગળ કોઈ અચળ સંખ્યા હોય તો આપણે સાઈન લઈશું અથવા કોષ લઈશું અને તે સંખ્યાને સાથે લઈ લઈશું એનો મતલબ કે અહીંયા મારે ધારવું પડશે એ સાઈન થીટા અથવા તો એ કોટા આપણે સાઈન થીટા ધારી લઈએ છીએ ધારો કે એક્સ બરાબર એ સાઈન થીટા માટે થીટા બરાબર સૌથી પહેલા એ નીચે જશે અને પછી સાઈન ઇનવર્સ થશે સાઈન ઇનવર્સ તમને મળે છે અને કન્ડિશન ઓલરેડી આપણને આપેલી જ છે તો શરૂઆત કરીએ કિંમતો મૂકતા જઈએ એક્સની જગ્યા એ આવશે અંડર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ સાઈન સ્ક્વેર થી ઉપર છે એ સાઈન થીટા નીચે વર્ગમૂળની બહાર લઈશું તો એ થશે અંદર વન માઇનસ સાઈન સ્ક્વેર થશે કોસ્કવેર થીટા અને કોસ્કવેર થીટા બહાર આવશે તો થશે કોટા ચરણ નક્કી કરી લઈએ કે થીટા ક્યાં છે तो अपन आपेलू मोड ऑफ एक्स लेस देन ए तो ये लखाशे माइनस ए लेस देन एक्स लेस देन ए तो ए वे डिवाइड करे तो माइनस वन देन एक्स बाय ए लेस देन वन साइन आप ये, તો સાઈન ઇનવર્સ આપી દઈશું કારણ કે આપણે સાઈન ઇનવર્સની જરૂર છે સાઈન ઇનવર્સ માઇનસ વન લેસ દેન સાઈન ઇન્વર્સ એક્સ બાય એ લેસ દેન સાઈન ઇનવર્સ વન તો સાઈન ઇનવર્સ માઇનસ વન થશે માઇનસ પાય બાય ટુ લેસ દેન થીટા લેસ દેન પાય બાય ટુ એટલે કે પહેલું અને ચોથું ચરણ તો પહેલાં અને ચોથા ચરણમાં કોષ ધન છે તેથી અહીંયા વન માઇનસ સાઈન સ્ક્વેર કો સ્ક્વેર સ્ક્વેરનું થશે માનાંકમાં કોષ પરંતુ ધન છે એટલે આપણે કોષ થીટા લખી દીધું તો આ બંને કટ થઈ જશે ટેન ઇન ઓફ સાઇન અપન કોષ એટલે ટેન થીટા અને આપ જોઈ શકો છો કે થીટા માઇનસ પાયબાય ટુથી પાયબાય ટુ તેના પ્રદેશમાં છે તો ઇક્વલ ટુ થીટા અને થીટાનું મૂલ્ય આપણે જાણીએ છીએ કે સાઇન ઇનવર્સ એક્સ બાય આ પ્રમાણે ગણતરી કરી શકાય છે સ્ક્વેર એક્સ માઇનસ એક્સ ક્યુબ અપોન એ માઇનસ થ્રી એક્સ સ્ક્વેર અહીંયા આપણે એક્સ બરાબર ધારવું પડશે તો ટેનના સ્વરૂપમાં ધારી લઈએ કે જેના લીધે ટેન થ્રી થિટાનું સૂત્ર સેટ થઈ શકે तो धारो के एक्स बराबर अपने ए टेन थीटा माटे थीटा बराबर टेन इनवर्स वर्स एक्स तो किमत मूक् दिएन इन इनवर्स ऑफ

હવે થ્રીટાનો પ્રદેશ મારે નક્કી કરવો પડશે તો આપણી પાસે છે માઇનસ લેસ દેન એક્સ લેસ દેન એ બાય રૂટ થ્રી તો એક્સની કિંમત આપણે મૂકીએ એક્સ બરાબર આપણે ધારેલું છે એ ટેન થી માઇનસ એ બાય રૂટ થ્રી

ટેન ઇન વર્સ ઓફ ટુ કોસ ઓફ ટુ સાઈન ઇનવર્સ ઓફ વન ઓફ આ પ્રકારના સમ એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે છે જેમાં તમારે કિંમતો મૂકતા મૂકતા આગળ વધવાનું હોય છે તો ઇક્વલ ટુ ટેન ઇન વર્ષ ઓફ ટુ કોસ ઓફ ટુ હવે સાઈન ઇનવર્સ વન બાય ટુ કઈ જગ્યાએ આવશે તો કે વન બાય ટુ સાઇનમાં ક્યાં આવે છે

નિત્ય સમમાં આપણે જોયું હતું કે ટેન ઇનવર્સ થીટા ટેન ઇનવર્સ એક્સ પ્લસ કોટ ઇનવર્સ એક્સ એટલે એ થશે પાયબાય ટુ તો આની જગ્યાએ હું ડાયરેક્ટ π ટુ લખી શકું છું તો આ થઈ ગયું કોટ π ટુ કોટ π ટુ એટલે cos પાય બાય ટુના છેદમાં સાઇન પાય બાય ટુ કોસ પાય બાય એટલે આનો આન્સર થશે ઝીરો ત્યાર પછી છે ટેન ઓફ વન બાય ટુ સાઇન ઇનવર્સ ટુ 1 અપન વન પ્લસ પ્લસ કોસ ઇન્વર્સ વન માઇનસ વાય સ્ક્વેર અપન વન પ્લસ વાય સ્ક્વેર અહીંયા એક્સ અને વાયના ફોર્મમાં સાઇન અને કોષના વિધેય આપેલા છે તો સાઈન ઇનવર્સ ટુ એક્સ અપન વન પ્લસ ટુ ટેન ઇનવર્સ એક્સ આપણે કહી શકીએ એ જ પ્રમાણે આપણી પાસે બીજું સૂત્ર છે કે કોસ ઇન્વર્સ વન માઇનસ વાય સ્ક્વેર અપન વન પ્લસ વાય સ્ક્વેરને ટુ ટેન ઇન્વર્સ વાય આપણે કહી શકીએ તો કિંમત મૂકી દઈએ ઇક્વલ ટુ ટેન ઓફ વન આફ અહીંયા થઈ જશે ટુ ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટુ ટેન ઇનવર્સ વાય બંનેમાંથી ટુ કોમન લઈએ તો આગળના ટુ સાથે કટ કરી શકાય તો ટેન ઓફ આપણી પાસે આવી ગયું ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય ટેન ઓફ તો ટેન ઇનવોર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાયનું સૂત્ર આપણી પાસે છે ટેન ઇનવર્સ x પ્લસ વાય અપોન વન માઇનસ એક્સ વાય અહીંયા કોઈ કન્ડિશન આપેલી નથી એનો મતલબ કે તેના પ્રદેશમાં છે એવું આપણે ધારી લઈશું તો બંને દૂર થઈ જશે તો એક્સ પ્લસ વાય અપોન વન માઇનસ એક્સ વાય ત્યારબાદ છે જો સાઈન ઓફ સાઈન ઇનવર્સ વન પોઈન્ટ ફાઈવ પ્લસ કોસ ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ વન હોય તો એક્સની કિંમત શોધો તો જ્યારે પણ જાણીતું મૂલ્ય આપેલું હોય એ સમયે સાઈનને આ બાજુ લઈ એટલે કે સાઈન ઇનવર્સ વનનું મૂલ્ય ત્યાં આપણે મૂકી શકીએ છીએ તો માટે અંદરનું બ્રેકેટ આપણી પાસે રહેશે સાઈન ઇનવર્સ ઓફ

ટેન ઇનવર્સ સાઇન ઇનવર્સ કોસ ના જે સૂત્રો આપણે ભીણા તેનો ઉપયોગ પ્રદેશની અંદર જો મૂલ્ય આવતું હોય એ વેરીફાય કરવાનું અને ત્યાર પછી તેનો જવાબ તમે લખી શકો છો તો આપને જો આ વિડીયો સારો લાગ્યો હોય ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જો કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો થેન્ક યુ